આજે છે રામ ભક્ત રુદ્રાવતાર હનુમાન જયંતી. સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન મંદિરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. વહેલી સવારથી જ કષ્ટભંજન દેવના દર્શને ભક્તો આવી પહોંચ્યા છે. આજે આખો દિવસ સાળંગપુર હનુમાનજીનું મંદિર ખુલ્લું રહેશે. આજે હનુમાનજી માટે ખાસ 300 કિલો ચૂરમાની કેક તૈયાર કરવામાં આવી છે. ચૂરમાની કેકને લઈ ભક્તોને પ્રસાદ રૂપે આ ચૂરમાની કેક આપવામાં આવશે. 10 કિલોની ગદા આકારની પણ આ કેક બનાવવામાં આવી છે, જેને હથોડીથી તોડીને ઉજવણી કરવામાં આવશે. બપોરે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કષ્ટભંજન દેવના દર્શનાર્થે પહોંચશે. હનુમાનજી હનુમાન જયંતિ નિમિત્તે સાળંગપુરમાં મારુતિ મહાયજ્ઞનું પણ આયોજન કરવામાં આવે છે. ચૈત્રી સુદ પૂનમ એટલે રામ ભક્ત હનુમાનજીની જન્મભૂમિ. તમે જોઈ શકો છો કે કષ્ટભંજન દેવ સાળંગપુર ખાતે ભગવાન શ્રી રામના ભક્ત હનુમાનજીની જન્મ જયંતિ ધામધૂમપૂર્વક ઉજવાઈ રહી છે. 300 કિલો ચૂરમાની કેક તૈયાર કરવામાં આવ્યું છે. 300 કિલો ચૂરમાની કેક કાપવામાં ઉપરાંત જે હરિભક્તો આવેલા છે તેમને ફૂગ્ગા ફોડીને આકાશમાં જે રંગબેરંગી કાગળ જે છે ઉડાવીને હનુમાનજીના જન્મ જયંતિની ઉજવણી કરી અહીંયા 300 કિલો ચૂરમાની જે કેક છે તે કેકનું કટિંગ કરવામાં આવ્યું. આ કેક છે તે તમામે તમામ હરિભક્તોમાં પ્રસાદ રૂપે વહેંચવામાં આવશે. ન માત્ર ચૂરમાની કેક ઉપરાંત એક ગદા આકારની કેક તૈયાર કરાવી હતી. એ ડમ કેક હતી. એ ડમ કેકને સ્વામીજીએ હથોડીથી તોડીને તેની ઉજવણી કરી. જે પણ કેક છે તે તમામે તમામ હરિભક્તોને પ્રસાદ રૂપે સોંપવામાં આવશે. અહીંયા હૈયું ધરાય એવી ભીડ જોવા મળી રહી છે. ખૂબ જ મોટી સંખ્યામાં લોકો અહીંયા જોડાયેલા છે અને જે લોકો છે તે ભગવાન રામના ભક્ત હનુમાનના જન્મજયંતિની ઉજવણી કરી રહ્યા છે. ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાયા છે અને આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે કઈ રીતે શ્રી હનુમાનજીના જન્મજયંતિની ઉજવણી અહીંયા કરવામાં આવી. આ દ્રશ્યો છે કે જે ઘનમાં સાથે પણ છે કે કાગરભાઈની ઉજવણી કરવામાં આવી રહી છે. સાળંગપુર ખાતે મોટી સંખ્યામાં લાખોની ભક્તોની મેદની વચ્ચે હનુમાનજીની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી. જ્યાં હૈયે હૈયું ધરાય તેટલી ભીડમાં લોકો એકત્રિત હતા અને ભક્તિમય વાતાવરણ સાળંગપુર હનુમાનજીના મંદિર કષ્ટભંજન દેવ ખાતે જોવા મળ્યું હતું. કેમેરા પર્સન રજુ શર્મા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, સાળંગપુર. હનુમાન જયંતિ નિમિત્તે સાળંગપુર સ્થિત કષ્ટભંજન દેવ ખાતે વહેલી સવારથી હનુમાનજીના જન્મોત્સવની ઉજવણી થઈ રહી છે. વહેલી સવારે મંગળારતી, ત્યારબાદ કેક કટિંગનું આયોજન હતું. હાલ તમે જોઈ શકો છો કે કષ્ટભંજન દેવ મંદિરના પ્રાંગણમાં મારુતિ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 1-2 નહીં પરંતુ 800 કરતાં વધારે લાભાર્થીઓ આ મહાયજ્ઞનો લાભ લઈ રહ્યા છે. આ મહાયજ્ઞનો લાભ લેવામાં ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો પણ સમાવેશ થાય છે. તેઓ અમરેલી, ભાવનગર અને જૂનાગઢ જે લોકસભા જેના કસ્ટમર પડે છે પૂજામાં બેસવાનો લાભ મળ્યો. તેમની સાથે વાત કરીશું. બાપુ, કષ્ટભંજન દેવમાં પૂજાનો બેસવાનો લાભ મળ્યો આજે? હું છેલ્લા 26 વર્ષથી અહીંયા આવું છું અને ભગવાનની પૂજા કરું છું. સળંગ આ મારું 26મું વર્ષ છે. કાળી ચૌદસ હોય કે પછી હનુમાન જયંતિ હોય તો ભગવાનની પૂજામાં હું નિયમિત બેસું છું. હનુમાનજીના ભક્ત હતા એનું મંદિર અયોધ્યામાં તૈયાર થયું, તમારી મીઠાઈની બાધા પૂરી થઈ. મેં રામ મંદિર બંધાય એટલા માટે 30 વર્ષ સુધી મીઠાઈ નહોતી ખાધી. મને અનહદ આનંદ છે કે માન્ય નરેન્દ્રભાઈ મોદીના હસ્તે જ એ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે. 3 લોકસભા એટલે ક્લસ્ટર પ્રભારી તમને બનાવાયા છે, ઉપરાંત 26 પૈકી 1 તો બિનહરીફ થઈ 25 લોકસભાની બેઠકોની ચૂંટણી ગુજરાતમાં થવાની છે. કઈ રીતે જોવો છો એનું કેવો ટાર્ગેટ તમારો? મારી ક્લસ્ટર સહિત 6 ઉપરાંતની પણ મારી પ્રવાસની જવાબદારી છે, એટલે કુલ મળીને 9 અને કુલ મળીને ગુજરાતની 26 બેઠકોમાં અમે ખૂબ સારી રીતે જંગી બહુમતીથી જીતવાના છીએ અને દેશમાં પણ 400થી વધારે બેઠકો સાથે અમે જીતવાના છીએ. કારણ કે નરેન્દ્રભાઈએ
ગરીબથી માંડીને અવકાશ સુધીનું કામ કર્યું છે, ઉદ્યોગનું કર્યું છે, ખેતીનું કર્યું છે, શિક્ષણમાં કર્યું છે, બધા લોકોનું કામ કર્યું છે. અને સૌથી વધારે મહત્વનો પ્રશ્ન છે અંદરની અને બહારની સુરક્ષા. એ છેલ્લા 10 વર્ષમાં લોકોએ અનુભવ કર્યો છે કે આપણે અંદર અને બહારની સુરક્ષા માત્ર ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈ મોદી જ કરી શકે. કષ્ટભંજન દેવના આજના દિવસે શું પ્રાર્થના? હું ભગવાનને પ્રાર્થના કરું છું કે નરેન્દ્રભાઈના નેતૃત્વ હેઠળ જ તે આ દેશ વિશ્વગુરુ બને. આભાર તો હતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કે જેમને મારુતિ મહાયજ્ઞમાં લાભાર્થી થવાનો, યજમાન થવાનો લાભ મળે છે. તેઓ આ પૂજામાં જોડાયા છે. તેમનું કહેવું છે કે સતત 26મા વર્ષે તેઓ આ પૂજામાં જોડાયા છે. અને તેઓનું આજના દિવસે ભગવાનને એક જ પ્રાર્થના છે કે પ્રધાનમંત્રીના નેતૃત્વમાં આપણો દેશ વિશ્વગુરુ બને. કેમેરા પર્સન સ્પેશલ સાથે ગૌરવ પટેલ, સી મીડિયા, સાળંગપુર.